ડાંગ જિલ્લામાં મોબાઈલ નેટવર્ક એ મોટી સમસ્યા છે. જિલ્લા મુખ્યમથક આહવામાં પણ માંડ માંડ ફોન લાગતો હોય છે. પૂર્વ આદિજાતિ વિભાગની ગ્રાન્ટમાંથી મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ હજુ લોકો સુવિધાથી વંચિત છે, જેને કારણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળે છે. કેટલાક દિવસ પહેલા ડાંગ જિલ્લામાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખે ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. હવે ફરી એકવાર વધઈ તાલુકા પંચાયતના સભ્યએ મોબાઈલ નેટવર્કને લઈને સવાલ ઉઠાવ્યા છે. હું રોશનીબેન રમણભાઈ સૂર્યા, કોંગ્રેસ મહિલા પ્રમુખ છું. ડાંગ જિલ્લામાં વિકાસની વાતો કરતી સરકારના મંત્રીઓ અને નેતાઓ વાતો કરવામાં જ માને છે. હકીકતમાં તો આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ થયો જ નથી. માત્ર વિકાસ અધિકારીનો એ કેટલાક નેતાઓના જ કામ થયા છે. કેટલાક દિવસ પહેલાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. ફરીવાર એકવાર વઘઈ તાલુકા પંચાયતના સભ્ય મોબાઈલ ટાવરને લઈને સવાલ ઉઠાવે છે. તો હકીકત ડાંગ જિલ્લામાં કેવો અને કોનો વિકાસ છે એ ખબર જ પડતી નથી. સરકારના દેખાવાના અને ચાવવાના દાંત જુદા છે. મારું નામ બાગુલ લતલાલ ચિમનભાઈ છે. હું ડાંગ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં લવારિયા ગામમાં રહું છું. અમારે ત્યાં મોબાઈલનું ટાવર તો છે પણ નેટવર્ક નથી, અને અમારા નેટવર્કના લીધે જે અન્ય રોજગારીઓ અને જે ઓનલાઈન માહિતીઓ આવે છે એ અમને પૂરતા સમયમાં માહિતી મળતી નથી, અને જે શહેરી વિસ્તારમાં જે સુવિધાઓ છે તે અમારા ગ્રામ્ય વિસ્તારમાં નથી. અને આપણા દેશમાં જે ફાઇજી નેટવર્ક આવી ગયા, અને અમારે ત્યાં હાલ 2G પણ ઠેકાણું નથી. તો જે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવીને કહે છે કે ટાવરનું બધું કરાવશું, અને જ્યારે ચૂંટણી પતે છે ત્યારે કોઈ નામ પણ નથી લેતું. ને અમારે 108ની સુવિધા માટે 10-10 કિમીની અંદર જઈને કોલ કરવો પડે છે. ને અમારે જે કોલેજની એક્ઝામ હોય, ઓનલાઈન કંઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય, તો બી અમારે 5-10 કિમીના અંદર જવું પડે છે. ને જો ટાઈમ પર અમે ન પહોંચ્યા તો અમારે રિઝલ્ટમાં ને એવું ઘણો ફરક પડે છે. મારું નામ ગાવિત નિશિકાંત જત્તરભાઈ છે. હું ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર લવારિયા ગામમાં રહું છું. અમારા ગામમાં જે નેટવર્કની દુવિધાઓ અમને સર્જાય છે તેના પર કોઈ નેતા કે કોઈ પણ સરકાર કર્મચારી ધ્યાન આપતો નથી. જ્યારે પણ અમને કોઈ ઓનલાઈન ક્લાસીસ કાં તો ઓનલાઈન અરજીને એવું કંઈ કામ હોય તો અમને અમારા ગામથી 10 કિલોમીટર દૂર જઈને કોઈ યોગ્ય સ્થળ શોધીને જ્યાં સારું નેટવર્ક મળતું હોય ત્યાં જઈને અમને એ ઓનલાઈન ક્લાસીસ કાં તો ઓનલાઈન જે અરજીઓ અમને ભરવાની હોય છે તે અમે ભરતા છીએ. અને જ્યારે કોઈ ચૂંટણી આવે છે ત્યારે બધા નેતાઓ કહે છે કે અમે આ વિસ્તારમાં નેટવર્કની દુવિધા પર ધ્યાન આપીશું, પણ જ્યારે ચૂંટણી પતી જાય છે ત્યારે કોઈ એના પર ધ્યાન દોરતું નથી.